ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન સેમ 2 ચેપ્ટર 4 સર્વોચ્ચ અદાલત એમાં આપણે જોઈએ તો કે ચુકાદાના કાર્ટિંગ્સ છાપામાંથી ભેગા કરી તેમના આધારે નીચે આપેલ કોષ્ટકમાં વિગત પૂરી કરો પહેલું છે કોર્ટનું નામ કોણે અરજી કરી કોની સામે અરજી કરીને શું ચુકાદો આવ્યો એટલે કે તેનું રિઝલ્ટ શું આવ્યું તે તમારે ગોતીને અહીંયા લખવાનું છે અહીં તમે જોયું કે વિવિધ અદાલતો ખૂબ ઉપયોગી છે વિવિધ અદાલતો ચુકાદા સંભળાવે છે પરંતુ શું આપણને ખબર છે કે અદાલતોની જરૂર શા માટે પડે છે વાંચો અને વિચારો લોકોના હિત રક્ષણ અને કલ્યાણ માટે કાયદાની જરૂર પડે છે જ્યારે દેશનો કોઈ નાગરિક અથવા સંસ્થા કાયદાનું ઉલ્લંઘન કરે એટલે કે દેશનો કોઈ પણ નાગરિક અથવા દેશની જે સંસ્થા હોય તે કાયદા વિરુદ્ધ કાર્ય કરે તો એક નિશ્ચિત પ્રક્રિયા અપનાવવામાં આવે છે એટલે કે તેના ઉપર એવા કાયદા લાદવામાં આવે છે આપણા દેશમાં ન્યાયતંત્રમાં ન્યાય આપવા માટે તાલુકાની અદાલત જિલ્લાની અદાલત વડી અદાલત સર્વોચ્ચ અદાલત એમ સળંગ ન્યાય વ્યવસ્થા છે ભારતીય લોકતંત્રમાં ન્યાયતંત્ર એ સરકારના ત્રણ અંગોમાંનું એક મહત્વનું અંગ છે એટલે કે ભારતનું જે લોકતંત્ર છે લોકતંત્રમાં જે ન્યાયતંત્ર છે એમાં સરકારનું ત્રણ અંગોમાંનું એક મહત્વનું અંગ છે એ ન્યાયતંત્ર છે ન્યાયતંત્ર એ ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે સ્વતંત્ર ન્યાયતંત્રનો મતલબ શું હોય છે શું તમારી આસપાસની અદાલત અને નવી દિલ્હીમાં સ્થિત સર્વોચ્ચ અદાલત વચ્ચે કોઈ સંબંધ છે આ પ્રકરણમાં તમને સવાલોના જવાબ મળશે હવે એનો પછીનો પોઈન્ટ આવે છે કે સર્વોચ્ચ અદાલતની કામગીરી શું હોય છે તો આપણા દેશની સર્વોચ્ચ અદાલત છે એ દિલ્હીમાં આવેલી છે અને દેશની બધી જ જે અદાલત છે તેમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું ગણવામાં આવે છે ભારતમાં 28 જાન્યુઆરી 1950ના રોજ સર્વોચ્ચ અદાલતનો આરંભ થયો હતો એટલે કે ભારતમાં 28 જાન્યુઆરીના રોજ 1950માં જે દિલ્હીમાં સર્વોચ્ચ અદાલત છે ત્યારે એનો આરંભ થયો હતો મૂળભૂત હકોના પાલન કરાવવા માટે ઉચ્ચ અધિક માટેનો અધિકાર સર્વોચ્ચ અદાલત પાસે હોય છે એટલે કે જે મૂળભૂત હકો હોય તેને પાલન કરવા માટેનો અધિકાર છે એ સર્વોચ્ચ અદાલત પાસે હોય છે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સર્વોચ્ચ અદાલતમાં ન્યાય મેળવવા માટે અરજી કરી શકે છે વિવાદોનો ઉકેલ આપવો સર્વોચ્ચ અદાલત નાગરિકો નાગરિક અને સરકાર રાજ્ય વચ્ચેના તથા કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના વિવાદોનું ઉકેલવાનું કાર્ય કરે છે સર્વોચ્ચ અદાલતનું કાર્ય શું હોય તો કે નાગરિકો નાગરિક અને સરકાર રાજ્યો વચ્ચે તથા કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના જે વિવાદ એટલે કે જે ઝઘડા થઈ છે તેને ઉકેલવાનું કાર્ય સર્વોચ્ચ અદાલતનું હોય છે આને સમજવા માટે આપણે ગુજરાત રાજ્યના નર્મદા બચાવો આંદોલનનો કેસ સમજીએ હવે નર્મદા કેસમાં શું હતું તો કે નર્મદા નદી પર નવાગામ ખાતેના જળાશયના બંધની ઊંચાઈ 110 મીટરથી વધે નહીં તે માટે મધ્યપ્રદેશ તથા પર્યાવરણનું જતન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ તેની સામે વિરોધ દર્શાવ્યો એટલે કે જે નર્મદા નદી છે તેના નવાગામ ખાતે જે ડેમ બાંધવામાં આવેલો છે તે બંધની ઊંચાઈ 110 મીટરથી વધે નહીં તે માટે મધ્યપ્રદેશ અને જે પર્યાવરણનું જતન કરતી જે સંસ્થા છે તેણે વિરોધ દર્શાવ્યો હતો તેઓના મતે આ બંધના બાંધકામથી રહેતા આદિવાસીઓને હટવું પડશે એટલે કે જો આ બંધનું બંધકામ થશે તો ત્યાં જે રહેતા આદિવાસી છે ત્યાં તેને સ્થળાંતર કરવું પડશે તેથી તેમના મૂળભૂત અધિકારોનો ભંગ થશે રાજ્યો વચ્ચેની આ તકરારોનો નિવેડો લાવવા 8 માર્ચ 2006ના રોજ સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપતા જણાવ્યું કે વધતી જતી વસ્તીને ધ્યાનમાં લેતા આ યોજના ઘણી અગત્યની છે એટલે કે સર્વોચ્ચ અદાલતે શું ફેસલો સુનાવ્યો એટલે કે શું ફેસલો આવ્યો તો કે જે વધતી વસ્તી છે તેને ધ્યાનમાં લઈને આ યોજના છે એ ઘણી જ અગત્યની ગણવામાં આવી સરદાર સરોવર યોજનાને કારણે સજીવ સૃષ્ટિ અને પર્યાવરણમાં સુધારાત્મક ફેરફાર થવાની શક્યતા છે આ યોજનાથી ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ઘણા વિભાગોમાં પાણી પહોંચાડી શકાશે અને તે વિસ્તારમાં રણને આગળ વધતું અટકાવી શકાશે હવે આપણને ખબર જ છે કે જે નર્મદા ઉપર સરદાર સરોવર ડેમ બાંધવામાં આવ્યો છે તેની મદદથી ઘણી બધી સિંચાઈની યોજના છે તે પૂરી થઈ છે અને આપણને ગુજરાત મધ્યપ્રદેશ અને રાજ્યના જે મોટાભાગના વિસ્તારો છે ત્યાં પાણી તેની મદદથી પહોંચાડી શકાય છે અને જે રણ પ્રદેશ છે તેને આગળ વધતું અટકાવી શકાય છે આ યોજનાથી વિપરીત અસર પામતા લોકોને ક્રમશઃ પુનર્વસન કરવામાં આવશે આ રીતે તેમના મૂળભૂત અધિકારોનો ભંગ થશે નહીં તેના પછી પ્રવૃત્તિ આપવામાં આવેલી છે કે વર્તમાન પત્રમાં આવતા વિવિધ ચુકાદાઓ નીચે કોષ્ટકમાં લખો એમાં વિવિધ ચુકાદાના કિસ્સા છે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે વિવાદ થયો હોય બે રાજ્ય વચ્ચે વિવાદ થયો હોય બે નાગરિક વચ્ચે વિવાદ થયો હોય અને તેનું ઉદાહરણ છે તો તમારે મેળવીને અહીંયા લખવાનું છે